પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય પ્રાપ્ત થતા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ જામનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં આપની મહિલાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તિરંગા યાત્રા શહેરના રામેશ્વરનગરથી પ્રારંભ અને શહેરના વિવિધ માર્ગો પર પસાર થતા નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। યાત્રામાં ગુજરાત પ્રદેશ સંગઠનના અજિત લોખીલ, પ્રદેશ મંત્રી દુર્ગેશ ગડલિંગ, શહેર પ્રમુખ કરશનભાઈ કરમૂર સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જે રીતે દિલ્હીની જનતાએ અને પંજાબની જનતાએ આમ આદમીએ એક આમ આદમીને જે મોકો આપ્યો છે, ટેકો આપ્યો છે અને 10 માર્ચથી એક રાજનીતિ, નવી દેશપ્રેમી રાજનીતિની શરૂઆત થઈ છે ભારતમાં, એને અનુલક્ષીને અમે દરેક જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। યુવાઓમાં દેશપ્રેમ જાગે, યુવાનોમાં એકતા જાગે, ભારત માતા પ્રત્યે માન જાગે અને યુવાનો સાચી પાર્ટીને ઓળખી શકે, પોતાના જે સપના છે બેરોજગારના, ખેડૂતોના, આરોગ્યના, શિક્ષણના, એ કઈ પાર્ટી છે અને સાથે સાથે દેશપ્રેમ વધે। માન લો કે અરવિંદજી ને દિલ્હીમાં જે કામ કરી બતાવ્યું, પછી ભગવત માનને જનતાએ મોકો આપ્યો છે, તો ભગવત માનજીએ ત્યાં જાહેરાત કરી છે બે મોટી કે મારો હું મુખ્યમંત્રી હોઈશ પણ મારો ફોટો સરકારી ઓફિસમાં નહીં લાગે, સરકારી ઓફિસમાં જો લાગશે તો આપણા દેશપ્રેમ, દેશ માટે શહીદ થયેલા શહીદ આઝમ ભગતસિંહજીનો ફોટો લાગશે, બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો લાગશે। બાબા સાહેબ આંબેડકરજીનું સપનું હતું કે દરેક નાગરિકને સમાન અધિકાર મળવો જોઈએ। બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે એક મુખ્યમંત્રીના દીકરાને જો વીજળી ફ્રી મળતી હોય, એક મંત્રીના દીકરાને જો વીજળી ફ્રી મળતી હોય, એક મંત્રીના દીકરાને જો સારું શિક્ષણ મળતું હોય, તો મારા એક ગરીબ સફાઈ કર્મી, એક આમ આદમી, એક વેપારી નાનકડો, એક ખેડૂતના દીકરાને કેમ ન મળવી જોઈએ અને સપનું સાકાર કરવા માટે આમ આદમી આવ્યો। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।